26 જાન્યુઆરી વિશ્વની મહાશક્તિ બનવા થનગની રહેલા આપણા ભારત દેશનો વહીવટ પ્રજાના હાથમાં 26/1/1950થી મુકાયો અને પ્રજાએ સત્તાના સૂત્રો સંભાળ્યા. સ્વતંત્ર એટલે પોતાનું તંત્ર, પોતાનો વહીવટ. પરદેશીઓ વહીવટ કરે એટલે કાયદાઓ પણ તેઓની મરજી મુજબ જ ઘડે. લગભગ દરેક રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે. બંધારણ દેશનો મુખ્ય અને આધારરૂપ કાયદો છે. મેં યહાં પર સંવિધાન કી અચ્છાઈયાં ગિનાને નહીં જાઉંગા, ક્યોંકિ મુઝે લગતા હૈ કિ સંવિધાન કિતના ભી અચ્છા ક્યું ના હો, વો અંતતઃ બુરા સાબિત હોગા અગર ઉસે ઇસ્તેમાલ મેં લાને વાલે લોગ બુરે હોંગે. ઔર સંવિધાન કિતના ભી બુરા ક્યું ના હો, વો અંતતઃ અચ્છા સાબિત હોગા અગર ઉસે ઇસ્તેમાલ મેં લાને વાલે લોગ અચ્છે હોંગે. ઇસલિયે જનતા ઔર ઉસકે રાજનીતિક દલો કી ભૂમિકા કો સંદર્ભ મેં લાએ બિના સંવિધાન પર કોઈ ભી નિર્ણય દેના યા કોઈ ભી ટિપ્પણી કરના મેરે વિચાર મેં વ્યર્થ હોગા. ધન્યવાદ. કેબિનેટ મિશનની યોજના મુજબ રચાયેલી બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 રોજથી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્યોના 296 સભ્યો બ્રિટિશ હિન્દના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા. તેમાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. તેમાં બધા વર્ગોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ હતા. 166 દિવસો સુધી ચાલેલી બેઠકોને અંતે બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 રોજ સ્વતંત્ર ભારતનું બંધારણ પ્રસાર કર્યું. 26 જાન્યુઆરી 1950 બંધારણનો અમલ શરૂ થયો. ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આથી 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. આ બંધારણને સંવિધાન પણ કહેવામાં આવે છે, જેમાં સરકાર, વડા, સંસદ, ન્યાયતંત્ર વગેરે વિષયો સંબંધી નિયમો હોય છે. ભારતને તેનું બંધારણ છે, તેમાં 500થી વધારે કલમો છે. આ દિવસે બલિદાન દેનાર મહાપુરુષોના સંસ્મરણો અચૂક થાય, જેમાં જવાહરલાલ નહેરુ, ડોક્ટર આંબેડકર, મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરુષોનો સમાવેશ થાય છે. 15 ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું તે પહેલાં તેનું બંધારણ ઘડવા પ્રતિનિધિઓની બંધારણ સભા મળી. 3 વર્ષ ચર્ચા વિચારણા કરી સભાએ બંધારણ તૈયાર કરી તેને મંજૂરી આપી. તેમાં અંગ્રેજ ગવર્નરને બદલે વડા તરીકે રાષ્ટ્રપતિ ચૂંટવાની જોગવાઈ કરવામાં આવી. લોકોના મૂળભૂત અધિકારોની ખાતરી ઉચ્ચારવામાં આવી. આ દિવસે ભારત સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું અને ઇતિહાસમાં આ દિવસ સૌથી મહત્વનો બની ગયો. આમ દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવી ભૂતકાળના સમર્પણ અને શહીદોને યાદ કરીએ અને દેશની આઝાદી જાળવવા પુનઃ સમર્પિત થઈએ.